हेलो फ्रेंड, हूँ छू कल्पना। कल्पनास किचन माथी आपनो हार्दिक स्वागत करू छू। मित्रों, चोमासामां भरपूर प्रमाणमां मळती तांदळजानी भाजीनी आजे आपणे शाक बनावीशुं। तांदळजानी भाजी आपणा स्वास्थ्य माटे खूब ज उपयोगी छे अने हमणां खूब ज प्रमाणमां मळती होय छे, जेनुं शाक तमे एकदम सरळ रीतथी फक्त 10 જ મિનિટમાં બની જાય છે અને બન્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને તમે રોટલા સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો। તો મિત્રો, ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી અને ઝડપથી બનતું તાંદળજાની ભાજીનું શાક। નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા મળે। તાંદળજાની ભાજી બનાવવા માટે હમણાં માર્કેટમાં તાંદળજો ખૂબ જ સરસ મળતો હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે। જુઓ, એકદમ ફ્રેશ લેવાનો માર્કેટમાંથી અને નાના નાના પાનવાળું લેવાનું। જુઓ, અમે નાના નાના પાનવાળો લીધો છે, હવે આપણે એને સાફ કરી લઈએ। તાંદળજાને સાફ કરવા માટે આ રીતે જુઓ, આપણે પાનનો જ ઉપયોગ કરીશું। આ રીતે પાન એના તોડી લેવાના છે, બધા ચૂંટી લેવાના છે પાનને, અને છેલ્લે જે વધે એને આપણે આમ લઈ લેશું। જુઓ, આ રીતનું હું તમને બીજું પણ બતાવું છું। જુઓ, એના પાન આપણે તોડી લઈશું અને છેલ્લે જે નાના નાના વધ્યા હોય, ડાળી પણ ખૂણી હોય, એ લઈ લઈશું અને ત્યારબાદ આપણે એને ચપ્પુથી કટ કરી લેવાનું છે। જુઓ, આ રીતે ઝીણી ઝીણી કટ કરનાવાનું, બહુ ઝીણી નહીં, બહુ મોટી નહીં, એવી રાખવાની છે। જુઓ, આ રીતનું આપણે એનું કટિંગ કરી લેવાનું છે અને ત્યારબાદ એને આપણે 2-3 પાણીથી ધોઈને કોરી કરી લઈશું। તાંદળજાની ભાજી બનાવવા માટે મેં એક પેન મૂકી દીધું છે, ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને એમાં 2 ચમચી આપણે તેલ લઈ લઈશું અને તેલને ગરમ થવા દઈશું। તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે 1/2 નાની ચમચી જીરું નાખીશું અને અહીં મેં 8-10 લસણની કળીને આવી રીતે ઊભા ચીરામાં કટ કરી લીધી છે। આ ભાજીના શાકમાં લસણનો વઘાર ખૂબ જ સરસ લાગે છે અને લસણ વધારે પ્રમાણમાં નાખવાનું તો વધારે ટેસ્ટી લાગે છે અને લસણ એકદમ ગુલાબી થઈ જાય, ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડી લેવાનું છે। જુઓ, લસણ સરસ ગુલાબી થઈ ગયું છે, તમે જોઈ શકો છો સરસ કલર પણ આવી ગયો છે અને એની સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે। લસણ ગુલાબી થઈ જાય એટલે મેં અહીં 1 મોટી ડુંગળીને આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે, એ નાખીશું અને એને પણ આપણે ગુલાબી થાય ત્યાં સુધી સાકડી લેવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। જુઓ, ડુંગળી સરસ ગુલાબી થઈ ગઈ છે, સરસ સકળાઈ ગઈ છે। હવે અમે અહીં 2 મોટા મરચાં મોટા ટુકડામાં સમારીને લીધા છે, એ નાખીશું। તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો, તમે લીલા મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો, પરંતુ ભાજીમાં જ્યારે આ મરચાં મોઢામાં આવે છે ને ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે સમારેલા મરચાં સારા લાગે છે, એને પણ આપણે 1 મિનિટ માટે સાકડી લઈશું। જુઓ, મરચાંને ડુંગળી સરસ સકળાઈ ગઈ છે, હવે આપણે મસાલા કરી લઈએ। મસાલામાં સૌથી પહેલાં મેં અહીં 1 મોટી ચમચી લાલ મરચું લીધું છે, તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। 1/2 નાની ચમચી હળદર નાખીશું અને 1/2 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મસાલાને પણ આપણે 1/2 મિનિટ માટે બધા સાંકળી લઈશું। ખૂબ જ ઓછા ઘરના જ મસાલામાંથી આ ભાજી બની જાય છે। જુઓ, મસાલા સરસ શેકાઈ ગયા છે, હવે એમાં આપણે 2 નાના ટામેટા મેં ઝીણા ટુકડામાં સમારીને લઈ લીધા છે, એ નાખીશું અને એને પણ આપણે ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી એને કૂક કરી લઈશું। ટામેટા અને મસાલાને મિક્સ કર્યા બાદ હવે એમાં આપણે મીઠું નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું। જુઓ, 2 મિનિટ થઈ ગઈ છે ને આપણે ચેક કરી લઈએ, ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે જુઓ અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે એમાં આપણે તમારીને ધોઈને રાખેલી ભાજી નાખીશું, મેં અહીં 500 ગ્રામ ભાજી લીધી છે એટલે પાન આપણા 250 ગ્રામ જેટલા થશે, 2-3 વ્યક્તિને થઈ રહે એટલું શાક આજે બનાવીશું આપણે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું। જુઓ, ભાજી સરસ મિક્સ થઈ ગઈ છે,
હવે એને ઢાંકીને જ્યાં સુધી ભાજીનું પાણી બળી જાય વચ્ચે વચ્ચે આપણે ફેરવતા જઈશું. લગભગ 3-4 મિનિટ થશે અને આપણી ભાજી સરસ કૂક થઈ જશે. ભાજીને કૂક થતાં બહુ વાર નથી લાગતું, આ શાક એકદમ ફટાફટ થઈ જાય છે. એને આપણે ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું જ્યાં સુધી ભાજીનું પાણી સુકાઈ ના જાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું. જુઓ, 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું તાંદરિયાની ભાજીનું એકદમ ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે. છેલ્લે એમાં 1/2 નાની ચમચી ગરમ મસાલો નાખીશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. અને એને મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જુઓ, બન્યું છે ને એકદમ સરસ ગ્રીન શાક. શાકને જો તમે વધારે કૂક કરશો તો એનો કલર ગ્રીન નહીં રહે, એટલે એને બહુ કૂક નથી કરવાની. ભાજી તરત જ 2-3 મિનિટમાં જ કૂક થઈ જાય છે. હવે આપણે એને લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમાગરમ ભાજીને આપણે સર્વ કરીશું. જુઓ મિત્રો, તાંદરજાની ભાજીનું એકદમ હેલ્ધી શાક બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન બન્યું છે અને ખાવામાં અને ખૂબ જ મજા આવે છે અને એકદમ હેલ્ધી છે. અને ચોમાસામાં જ, ચોમાસા શરૂ થતાં જ આ ભાજી મળતી હોય છે, જેને તમે રોટલી સાથે, રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. બાજરીનો રોટલો અથવા જુવારના રોટલા સાથે પણ એ ખૂબ જ સરસ લાગે છે. એને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો. જુઓ, એકદમ ટેસ્ટી અને સરસ આ ભાજીનું હેલ્ધી શાક બનીને રેડી થઈ ગયું છે. મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.